નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. છોટાઉદેપુર જિલ્લામાં અંતરિયાળ વિસ્તારના શાળાના બાળકો ગાડીમાં હકડે ઠઠ બેસવા મજબૂર છે. કેટલાક બાળકો ગાડીને ધક્કા મારતા વિડીયો પણ સામે આવ્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં અંતરિયાળ વિસ્તારમાં શાળામાં અભ્યાસ કરતા બાળકોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધાના અભાવે ઘેંટા બકરાની જેમ ગાડીઓમાં બેસીને જવાનો વારો આવ્યો છે અને કેટલાક ઠેકાણે નાના કુમળી વયના બાળકો ગાડીને ધક્કો મારતા પણ નજરે પડ્યા હતા. છોટાઉદેપુર જિલ્લો એ આદિવાસી જિલ્લો છે. આ જિલ્લામાં શિક્ષણ મેળવવા માટે લોઢાના ચણા ચાવવા પડે તેવી સ્થિતિ છે. શિક્ષણ મેળવવા માટે ટ્રાન્સપોર્ટેશન, શિક્ષકોની ઘટ, વિષય શિક્ષકો ન હોવા, શાળામાં ઓરડા જર્જરિત જેવી સમસ્યાઓ જોવા મળે છે. થોડા દિવસ પહેલા ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ન હોવાને કારણે સંખેડા તાલુકાનો બાળકીઓ સાથે ખાનગી વાહનમાં છેડતીની ઘટના ઘટી હતી. તેમ છતાં વહીવટીતંત્ર આ બાબતે ઉદાસીન જણાય છે. શાળાના બાળકોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધાના અભાવે મજબૂરીમાં ખાનગી વાહનનો સહારો લેવો પડે છે. ત્યારે સાંજે જ ગઈકાલની વાત છે, જ્યાં ભીખાપુરા વિસ્તારમાં પાણી માઇન્સ પાસે એક ખાનગી ગાડીમાં જઈ રહેલા કુમળી વયના શાળાના બાળકો ધક્કો મારતા હોવાનો વિડીયો વાયરલ થયો. ભીખાપુરાની એક ખાનગી શાળા પાસે જઈને જોતા આ શાળાના બાળકો ખાનગી વાહનમાં કેપેસિટી કરતાં વધુ સંખ્યામાં બેસાડીને લઈ ગયા હોવાનું જણાઈ આવ્યું હતું. એક વાહનમાં લગભગ 10 કરતાં વધુ બાળકો બેસેલા નજરે પડતા હતા અને બાળકોને ગાડીમાં હાલવા માટેની પણ જગ્યા દેખાતી ન હતી. આ અંગે શાળાના આચાર્યને પૂછતા તેઓએ જણાવ્યું કે આ વાહનો વાલીઓએ નક્કી કરેલા છે. શાળાએ એક પણ વાહન મૂકેલ નથી, પરંતુ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા નથી એટલે વાલીઓએ આ વ્યવસ્થા કરી હોય તેવું બની શકે છે. એક બાજુ અઠવાડિયા પહેલા વડોદરા હરણી ખાતે કેપેસિટી કરતાં વધુ બાળકોને બોટમાં બેસાડતા બોટ ડૂબી ગઈ, જેમાં 14 બાળકોનો જીવ ગુમાવવાનો વારો આવ્યો. તે છતાંય વહીવટીતંત્રના પેટનું પાણી હલતું નથી અને આ રીતે બાળકોના જીવ જોખમમાં મૂકવામાં આવી રહ્યા છે. છેલ્લા 10-15 વર્ષથી દરેક વાલીઓ પોતાની રીતે જ પોતાના સગા સંબંધીનું એક ગ્રુપ બનાવી અને આ રીતે ખાનગી વાહનમાં મોકલે છે. અહીંયા બસોની કોઈ એવી કે ટ્રાન્સપોર્ટેશનની અલગથી કોઈ સુવિધા નથી જેથી બાળકો શાળાના સમય દરમિયાન આવી શકે અને શાળાએ પહોંચી શકે. અને આ તમામ અંતરિયાળ ગામો છે જેમાંથી આ ગાડીઓ આવે છે. સરકારે આ સુવિધા કરે તો બાળકોનું જોખમ પણ ઘટે અને બાળકોને સમયસર શાળામાં ભણવા આવવાની જોગવાઈ પૂરી પાડી શકાય. એ બાળકો સાંજના સમયે શાળા છૂટ્યા પછી ઘરે જતા હતા, રસ્તામાં ગાડીનું ડીઝલ ખૂટી જવાથી એ બાળકોએ ધક્કો મારેલ છે એવું કંઈક જાણવા મળેલ છે. ચોક્કસ ધક્કો મારતા હતા એ હાલ મેં પણ જોયું નથી. એ ડ્રાઈવરનો સવારે કોન્ટેક્ટ થયો તો ડ્રાઈવરે એવી વાત કરી કે ડીઝલ ખૂટી ગયેલું હતું અને આજુબાજુમાં કોઈ હતું નહીં. બાળકો ધક્કો મારે તો સ્વાભાવિક છે કે એ બાળકોના જીવને જોખમ રહે, પરંતુ સંજોગોવશાત એ ડ્રાઈવરે ધક્કો મરાવ્યો હોય એવું બની શકે. વાલીઓને પણ હવે આજે અમે એ બાબતે ચર્ચા કરીશું કે બાળકોને આ બાબતે જોખમકારક મુસાફરી ન કરાવડાવે અને ના ધક્કો ના મારવો જોઈએ. આજુબાજુના 2-3 માણસોને બોલાવીને પણ એ ગાડી ચાલુ કરાવી શકાય. બાળકો જોડે કરાવવાથી બાળક ગાડી કદાચ રિવર્સમાં આવે તો બાળકને પણ કોઈ જાનહાનિ થઈ શકે. પટેલ જીતેન્દ્ર કુમાર હરિદાસ.